હલો મિત્રો, હું છું વળવી પ્રવીણ અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર સેકન્ડ ચેપ્ટર છે જેનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને તેનો વિકાસ, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છે બિગ બેંગ અને તેના વિવિધ તબક્કાઓ, પૃથ્વીની ઉત્ક્રાંતિ ઇવોલ્યુશન ઓફ અર્થ, મૃદાવરણની ઉત્ક્રાંતિ, વાતાવરણ જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, જીવનો ઉદ્ભવ જેવા ટોપિક સાથે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ખાસ તમે આ વિડીયો જોશો જેની અંદર કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો, એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ 11 આર્ટ્સની અંદર ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને તેનો વિકાસ, જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રથમ છે એમાં બિગ બેંગનો સિદ્ધાંત અને તેના વિવિધ તબક્કાઓ. એવું કહેવાય મિત્રો, 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધી સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કર્યા છે. વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ અંગે આ બિગ બેંગનો જે સિદ્ધાંત છે એ ખૂબ જ આધુનિક સિદ્ધાંત ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા, આ વિસ્તરણ સંબંધી વિચારધારા, ખાસ મિત્રો આ નોટ ડાઉન કરી લેશો, જ્યોર્જ લિમિત્ર ના બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો હતો. જે ખાસ તમે આ નોટ ડાઉન કરશો મિત્રો, નોટની અંદર આ બેલ્જિયમ વિદ્વાન છે લિમિત્રે, લિમિત્ર નામ છે જો કે એનું, બિગ બેંગનો સિદ્ધાંત એમણે રજૂ કર્યો છે. ત્યાર પછી 1920ની અંદર એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે, એટલે બ્રહ્માંડ એ સ્થિર નથી, એ સમયાંતરે ધીમે ધીમે એમાં વધારો થતો રહ્યો છે. આકાશગંગાઓ અવરેક પણ એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ આપણે જોવાના છે. તેમાં ખાસ આપણે શરૂઆત કરીએ છીએ, પ્રથમ તબક્કો છે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભથી ખૂબ જ નાના એક જ સ્થાને સ્થિર હતા. આ આદિ પદાર્થોમાં અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ નાના હતા, જે આપણે નાના સર્કલમાં જોઈ શકીએ છીએ. આ રીતે નાના સ્વરૂપમાં એના ઘટકો આપણને જોવા મળે છે. અને આ જે સેન્ટરમાં તમને દેખાય છે મિત્રો, એ હોલ છે, બ્લેક હોલ. તમે આ નામ ઘણું સાંભળ્યું હશે મિત્રો. બીજો તબક્કો છે, આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાયા હતા. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જેના આ જે આ પ્રકારનો વિસ્ફોટ થયો હશે, આ જે નાનો જે ગોળો છે, જેના કારણે એની અંદર અંતરિક્ષમાં ઘણા બધા પદાર્થો વિખેરાઈ ગયા. આ બીજો તબક્કો છે મિત્રો. ત્રીજો આપણો તબક્કો છે જે આપણે જોયા છે કે આ જે ઘટના છે આજથી લગભગ 13.7 અબજ વર્ષો પહેલાં થઈ હશે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં પણ અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ થોડી ધીમી છે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વિસ્ફોટ થયો છે એના કારણે આ જે કણો છે આ ઘણા આ જે અંતરિક્ષ છે એની અંદર ઘણા દૂર સુધી વિખરાઈ ગયા હશે અને ધીમે ધીમે આ છૂટા પડ્યા છે, વિસ્તરણ થઈ રહ્યું છે, એ બ્રહ્માંડ છે એનો વિસ્તાર વધી રહ્યો છે. બિગ બેંગના સિદ્ધાંત અનુસાર બિગ બેંગ થતાની સાથે માત્ર 3 મિનિટમાં પરમાણુની ઉત્પત્તિ થઈ હતી. જે આપણે જાણીએ છીએ પરમાણુ, આ પરમાણુની ઉત્પત્તિ લગભગ 3 મિનિટની અંદર થઈ માનવામાં આવે છે. બિગ બેંગ થયા બાદ આશરે લગભગ 300,000 વર્ષ દરમિયાન તાપમાન 4,500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવ્યું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું. લગભગ હવે આ જોઈ શકીએ નથી આપણે કે આ અમુક પ્રકારના પદાર્થો છે જેનું લગભગ નિર્માણ થયું હશે, એવું બિગ બેંગના સિદ્ધાંત અનુસાર માનવામાં આવે છે. હવે આ હતો મિત્રો આપણો બિગ બેંગનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે મિત્રો, 3 માર્કની અંદર પરીક્ષામાં પૂછાતો હોય છે, તો આ ખાસ અહીં તૈયારી આપણે કરવાની છે. નોટ ડાઉન તમે કરી લીધું હશે. હવે આપણે જોવાના છે પૃથ્વીની ઉત્ક્રાંતિ, જેના પર આપણે રહીએ છીએ એની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે.
પૃથ્વી તેના ઉદ્ભવ અને અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે હતી. પૃથ્વીનું પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે, આ અનુલન કરશો. પરંતુ આજે પૃથ્વી જળ જીવ જગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે. હવે પૃથ્વી સપાટીની મિત્રો આપણે વાત કરીએ તો પૃથ્વી સપાટીના લગભગ આપણે જાણીએ છીએ બધા 71% વિસ્તાર ઉપર જળરાશિ પથરાય છે, જેથી તેને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. કદાચ પૂછાય જાય કે જલીય ગ્રહ શા માટે કહેવામાં આવે, કેમ કે એની અંદર 71% વિસ્તારની અંદર જળરાશિ પથરાય છે, જેના કારણે જલીય ગ્રહ પણ કહેવાય. પૃથ્વીની ચારે બાજુ વિટાળીને આવેલા હવાના આવરણને વાતાવરણ આપણે કહીએ છીએ. પૃથ્વી પર વિશાળ જળરાશિને જલાવરણ કહીએ છીએ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન આ પ્રકારના જે વાયુઓ છે પૃથ્વી સપાટીનું ઘન આવરણ, એના માટેના સ્થળો, ખડકો બનેલું છે, તેને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એ ભૂકવચ છે, એટલે પૃથ્વી પર આવેલું એક કવચ છે. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ આ ત્રણેય આવરણમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આ જે આવરણ છે એ આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અલગ અલગ પ્રકારના આ આવરણો આપણે પૃથ્વી સપાટી ઉપર આવેલા છે. અમે તો આ ખાસ મુદ્દા જે લખ્યા છે એ તમે નોટ ડાઉન કરી લેશો, એના આધારે તમે આ જે સંપૂર્ણ માહિતી તમે નોટ ડાઉન કરી શકો છો. હવે આપણે વાત કરીએ મૃદાવરણની ઉત્ક્રાંતિની. મૃદાવરણની અંદર કઈ કઈ બાબતો આવેલી છે જે આપણે આકૃતિની અંદર ટૂંકમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમે સમજી લેશો. મૃદાવરણની સરેરાશ જાડાઈ જે આપણે વાત કરીએ પૃથ્વી સપાટીની જે જાડાઈની વાત કરીએ તો 33 કિલોમીટરની છે સરેરાશ. એટલે એવું નથી કે આપણે દરેક જગ્યા પર 33 કિલોમીટર જ હોય, એમ તેમ હોઈ શકે છે, પણ સરેરાશ જાડાઈ 33 કિલોમીટર જેટલી ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીને ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે 32 મીટરની ઊંચાઈએ 1 સેલ્સિયસ તાપમાન વધે છે. એટલે જેમ જેમ તમે અંદાજ જતા જાઓ તેમ તેમ એનું તાપમાન વધતું જશે. એ પૃથ્વી સપાટીની અંદર વાત કરીને બે વિભાગો છે. એક પહેલું છે ભૂકવચ, જેને શિયાલ તરીકે આપણે ઓળખીએ છીએ, અને બીજું છે ભૂરસ, જેને સાયમા તરીકે ઓળખીએ છીએ. શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને એક સાયમા સ્તરે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. અમે તો ખાસ સંકલન કરશો, જે શિયાળ સ્તર છે એ ગ્રેનાઇટ ખડકોનું બન્યું છે, જ્યારે સાયમા સ્તરે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટર ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ છે, તેને ભૂરસ પણ કહે છે. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય, તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. આ બે અંડલન કરશો, ખાસ લખી લેશો મિત્રો. તેનો વ્યાસ આશરે 6020 કિલોમીટર છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટર મિત્રો ખાસ આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણે આવવાનું છે એમાં આપણે ઘણું ડીપમાં ભણવાના છે, પરંતુ આ તમે જાણી લેશો. ભૂગર્ભની અંદર થતી ભૂસંચરણ પ્રક્રિયાને આંતર ક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો જેવા અનેક પ્રકારના પ્રદેશો બને છે, જે ભૂકંપ કે જ્વાળામુખીના ભૂસ્ખલનની પ્રક્રિયાઓ જે થતી હોય છે જેના માધ્યમથી આપણને બધું આ જોવા મળતું હોય છે. વાતાવરણ અને જલાવરણની ઉત્ક્રાંતિ પણ આપણે સમજી લે. આ ત્રણ તબક્કામાં આવે છે મિત્રો, પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો. પ્રથમ તબક્કાની વાત કરીએ કે જેની અંદર શરૂઆતમાં હાઇડ્રોજન, હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં પૃથ્વી ઉપર હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા કહી શકાય. ત્યાર પછી દ્વિતીય અવસ્થાની વાત કરીએ, જેમાં વાયુ ઉત્સર્જનની પ્રક્રિયા નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા આ બધા પ્રમાણો અહીંયા એની અંદર સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વીની અંદર જોવા જઈએ તો સમયાંતરે ઠંડી પડવા લાગી હતી, પરિણામે તેની અંદર વાયુ અને પાણીની વરાળ નીકળવા લાગ્યા. પરિણામે આપણે વાત કરીએ પણ વાયુ ઉત્સર્જન આપણે એને કહીએ છીએ. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ જે વાત કરીએ આપણે, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન કે એમોનિયા જેવા વાયુનું પ્રમાણ વિશેષ હતું. ત્યાર પછી એની અંદર જ્વાળામુખીના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ પણ વધતું રહ્યું. આ બીજી અવસ્થા છે. તૃતીય અવસ્થાની અંદર મિત્રો આપણે વાત કરીએ કે આ પરિણામ અવસ્થા ઠંડી પડવાને કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી, એટલે વરસાદ થવા લાગ્યો. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જળવૃષ્ટિમાં ભળી જવાને કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થયો. હવે આ વરસાદ થવાને કારણે ઘણી બધી પ્રક્રિયા આપણે વાત કરીએ કે વરસાદ થયો જેના કારણે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ છે, ઓક્સિજનનું પ્રમાણ, આ ઘણી બધી પ્રક્રિયાઓથી આપણું જે જીવન છે એ શક્ય બન્યું છે. માટે જાત હવે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ જીવનો ઉદ્ભવ, ઓરિજિન ઓફ લાઈફ, એ અત્યારે આપણે સમજીશું. જેની અંદર વાત કરીએ આપણે તો 2 અબજ
50 કરોડ થી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવનો પ્રારંભ થયો હશે એવી ધારણાઓ કરવામાં આવે છે. જો મિત્રો, આજે આપણે સમુદ્ર દેખાય છે કે પાણીમાંથી થઈ આજે જીવ છે એનો અસ્તિત્વનો પ્રારંભ થયો હશે એવું કહેવામાં આવે છે. શરૂઆતના જીવો એક કોષના બનેલા હતા, અમીબા નામથી ઓળખાયા. આ અતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાં કરોડરજ્જુ અને જડબા વગરના કરચલાઓ જીવોનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ મિત્રો ખાસ તમે નોટ ડાઉન કરતા જશો, આ તમારા પોઈન્ટ તમે ખાસ જરૂરી રહેશે. જેની અંદર આપણે વાત કરીએ કે લીલ શેવાળ, જમીન પરના ઘાસ, નાના છોડ, કાળક્રમે ફૂલ છોડ લેવેલા વૃક્ષોની ઉત્પત્તિ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એમાં કરોડરજ્જુવાળા, ડોક, પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનાસોર જેવા પ્રાણીનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આચળવાળા પ્રાણીઓનો અસ્તિત્વ જોવા મળે છે. ત્યાર પછી ઈંડા મૂકવાને બદલે બચ્ચા જ જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા થયા. એ રીતે લગભગ આ જીવસૃષ્ટિનો વિકાસ થયો હોય એવું આપણે કહી શકીએ છીએ. જેમ આપણે વાનરોની વાત કરીએ, આશરે લગભગ 4 કરોડ વર્ષ પહેલાંની વાત છે. આ તો કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા, બબૂન આ ખૂબ જ જાણીતું છે. એમાંથી માણસનો જન્મ થયો છે એવું માનવામાં આવે છે. આ પ્રકારના વિકસિત પ્રકારના મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ કે કપી માનવ તરીકે ઓળખાવ્યા છે. શરૂઆતની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે એક કોષીય સજીવો જે વાત કરીએ જેની અંદર અમીબા, જે લગભગ તમે 5-6-7ની અંદર જોઈએ છે કે આ પ્રકારની જે છે આ અમીબાની આકૃતિ તમે જોઈ શકો છો. આ પ્રકારના સજીવોનો અસ્તિત્વ આપણને જોવા મળે છે. ત્યાર પછી આ જેમ જેમ આપણે જે ઉત્પન્ન થઈ છે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ મેં દર્શાવ્યા છે. આ બધા પ્રાણીનો ધીમે ધીમે ઉદ્ભવ આપણને જોવા મળે છે. આ દરેક પ્રકારના પ્રાણીઓ તમારી બુકની અંદર મિત્ર થોડું ઘણું આપ્યું છે, એ બુકનો તમે ઉપયોગ કરીને આ વસ્તુ જોઈ શકો છો. એ પુરાજીવ મહાકલ્પ, મધ્યજીવ મહાકલ્પ, નવજીવ મહાકલ્પ એ અલગ પ્રકારના પ્રાણીઓ આપણે જોવા. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે વનસ્પતિ ધરતી પર વિકાસ થયો. ત્યાર પછી કીટકો અને ઉભયજીવી જીવોનું આગમન થયું. ત્યાર પછી સરીસૃપ યુગનો અંત અને સરીસૃપ યુગનો પ્રારંભ. આ બંને વસ્તુ મધ્યજીવ મહાકલ્પ યુગની અંદર જોવા મળે છે. અને હાલની અંદર નવજીવન મહાકલ્પ છે, સસ્તન પ્રાણી યુગનો પ્રારંભ એ સમયે જોવા મળ્યો. અને ત્યાર પછી આપણા જીવનનો પ્રારંભ જોવા મળે છે. એટલે માનવીનો ઇતિહાસ મધ્યરાત્રિના 1.4 સેકન્ડ પહેલાં શરૂ થઈ ગયો હતો. ક્યારે? કે મહાજીવ મહાકલ્પના સમયની અંદર. મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે જે કંઈ સમજ્યા છે જેમાં આપણે ફરી વાત કરીએ ને કે બિગ બેંગનો સિદ્ધાંત, પૃથ્વીની ઉત્ક્રાંતિ, મૃદાવરણની ઉત્ક્રાંતિ, વાતાવરણ અને જલાવરણના ઉદ્ભવની ઉત્ક્રાંતિ અને જીવનો ઉદ્ભવ આ વિશે ચર્ચા કરી છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરશો, કમેન્ટ કરશો, શેર કરશો. કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. અને તો પણ ના સમજ પડે તો ડિસિદ્ધો મારો કોન્ટેક્ટ તમે કરો છો. મિત્રો, થેન્ક યુ, આભાર.